हेलो विद्यार्थी मित्रों नमस्कार। आपणे धोरण 10 विषय विज्ञान नी अंदर आपणे 5 चेप्टर शीखी गया। चेप्टर नंबर 6 चाले छे। पहलू चेप्टर पूरु थई गयु, बीजू केमिस्ट्री में 2 थया, भौतिक विज्ञान में 10मू अने 11मू 2 चेप्टर पत्या, जीव विज्ञान में 6थू पूरु थयु, 7मू आजे काले पूरु थई जशे, 2 पीरियडनू काम बाकी छे। हवे चेप्टर नंबर 7 नियंत्रण अने संकलन, जेनी अंदर आपणे कीधेलू કે સજીવો આ નિયંત્રણ અને સંકલનની જે કંઈ ક્રિયા છે એ શેની અંદર જોવા મળે, તો આપણે જાણીએ છીએ કે સજીવની અંદર જોવા મળે। નિર્જીવમાં નિયંત્રણ કે સંકલન હોય નહીં। પહાડ છે તો પહાડ એ પોતાનું નિયંત્રણ કરી શકે, સંકલન કરી શકે, ના કરી શકે। તો સજીવની અંદર નિયંત્રણ અને સંકલન આપણને જોવા મળે છે। તો હવે એના વિશે આપણે અગાઉના પ્રિયડમાં ચર્ચા કરી હતી, परावर्ती क्रियाओं विषे चर्चा करी थी अने नियंत्रण अने संकलन की केटली क्रियाओं विषे आपणे चर्चा करी थी। हवे आजनो जे प्रश्न छे, मानव मगज विषे टूंकनो ज लखो अथवा तो मानव मगजने नाम निर्देश वाली आकृति दोरो। प्रश्न में बोर्ड पर एक ज मुद्दो लख्यो छे, पण एकनी अंदर 6 प्रश्नों छुपायेला छे। बराबर छे, मगजना मुख्य 3 भागोना नाम लखो। नानो प्रश्न, अग्र मगजना भागोना नाम लखो। मध्य मगजना कई कई क्रियाओं साथे संकळायेल छे। पश्व मगज कई क्रियाओं करे छे। आ बधी माहिती तमारे अहीं आपवानी छे। हवे मानव मगजनी आकृति मैं लख्युं छे, आकृति जरूरी छे। प्रश्नमां लखेलू होय तो ज तमारे दोरवानी छे, बाकी आ परीक्षामां आकृति दोरवानी आवशे। हा, लख्युं होय तो दोरवी पड़े, ना लख्युं होय तो दोरवानी जरूर नथी। हवे मानव मगजनी आपणे आकृति बोर्ड पर दोरेली छे, तो मानव मगज आपणे कीधेलू के 3 भागनी अंदर वेचायेलू छे। मानव मगज ए 3 भागनी अंदर वेचायेलू छे। कया 3 भाग? तो एक अग्र मगज, मध्य मगज अने पश्व मगज। तो आपणो आ जे भाग छे, आपणे आ खोपरी दोरी छे, आपणी खोपरी, तो आ अग्र मगज एटले आ भाग जे छे ए अग्र मगजनो भाग छे। અહીંયાથી જે ભાગ શરૂ થયો અહીંયા સુધીનો ભાગ જે મધ્ય મગજમાં આવશે, આ મધ્ય મગજમાં આવશે, અને આ જે ભાગ છે એ તમારો પશ્વ મગજમાં આવશે। હવે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ, જેમ કે ત્રણેય મગજોને અલગ અલગ કામની વહેંચણી કરવામાં આવેલી છે। કોઈ એક મગજ એક જ કા બધા કાર્યો કરી શકતું નથી। હા, જ્યારે આપણે આરામમાં હોઈએ ત્યારે ત્રણેય મગજ આરામમાં હોય છે, બરાબર છે, ત્યારે આપણું કાર્ય કોણ કરે છે? આ કરોડરજ્જુ, કરોડરજ્જુ। તમે રાત્રે સૂતા હોય ને તમને કોઈ કીડી કે મકોડો કરડે તો તમારો હાથ તરત ક્યાં જશે? કેમ? કે તમારા કરોડરજ્જુએ સંદેશો મગજને મોકલ્યો, ભલે મગજ આરામમાં છે, અને સતો એ જ સંદેશો કરોડરજ્જુ તમારા હાથને કહેશે કે અહીંયા મકોડો છે, બરોબર છે। એટલે સંદેશો મોકલવો અને લેવો એને આપણે પરાવર્તી ક્રિયા કહીએ। કઈ ક્રિયા કહીએ? પરાવર્તી। હવે આ ભાગોના નામ વિશે તમને સમજાવી દઉં પહેલાં। આ જે ભાગ છે તમારો હાયપોથેલેમસ, જે મેં ગટ આ ભાગ જે છે હાયપોથેલેમસ ભાગ છે, બરાબર છે। હવે આ જે ભાગ છે પિટ્યુટરી ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ એના વિશે આપણે મનુષ્યના પાચન તંત્રમાં શીખી ગયા હતા। પિચ્યુટરી ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, એડ્રેનિન ગ્રંથિ, આ બધું આપણે ચેપ્ટર નંબર 6માં શીખી ગયા હતા। હવે પોન્સ, પોન્સ એટલે સેતુ, કરોડરજ્જુ અને મગજના ભાગને જોડવાનું કામ કરે છે, માટે એને સેતુ, બરાબર છે। હવે બૃહદ મસ્તિષ્ક ગુરાજ, જે આ ભાગ બતાવવામાં આવેલો છે, આ ભાગ જે તમારો બૃહદ મસ્તિષ્ક ગુરાજ છે, બરાબર છે, મસ્તક પેટી, આ જે આખો બોક્સ, આ આખો ભાગ આવી જાય એમાં, આ તમારો જે ભાગ છે ને, આ ભાગ, આ આખો ભાગ જે મસ્તક પેટી એટલે કે ખોપરી, જે એક મજબૂત હાડકાથી બનેલી છે। હવે અનુમસ્તિષ્ક, જે આ ઝાડ જેવો ભાગ જે મેં બતાવ્યો છે, જેને આપણે અનુમસ્તિષ્ક તરીકે ઓળખીએ છીએ, જે જોડવાનું કામ કરે લંબમજ્જામાં। હવે આ લંબમજ્જા પશ્વ મગજનો ભાગ, આ જે ભાગ છે આ ભાગ, આ બંને ભાગ આવી જાય, પોલણવાળા બંને ભાગ, એ લંબમજ્જા છે,
અને આ જે ભાગ છે આ તમારા કરોડરજ્જુના જે મણકા છે એની સાથે જોડાયેલો છે। આ તમારી એક આકૃતિની સમજ આપણે પૂરી કરી। હવે આ માનવ મગજ એક કાર્ય શું કરે, બરોબર છે? હા, મનુષ્ય મગજને મેન પોઈન્ટ રહી ગયો। મનુષ્યનું મગજ કેટલા ગ્રામનું હોય છે? તો મનુષ્યનું મગજ, આપણું જે મગજ છે, પુખ્ત વ્યક્તિ માટે 1350 ગ્રામનું હોય છે, બરોબર છે? લખવાનું રહી ગયું છે, યાદ રાખજો। મનુષ્યનું મગજનું વજન 1350 ગ્રામ છે, MCQમાં આવશે, બરાબર છે? હવે આપણું આ મગજ વિશેના બધા ભાગો કેવી રીતે કાર્ય કરે છે એની આપણે થોડી સમજૂતી આપીએ। તો પરાવર્તી ક્રિયાનું કાર્ય કરે છે। હવે પરાવર્તી ક્રિયા મેં તમને કાલે સમજાવેલું, કાલે એટલે કે ગયા પિરિયડની અંદર, કે તમારો હાથ ગરમ તપેલી ઉપર પડ્યો તો તરત તમે હાથને હટાવી લીધો। કેમ? કારણ કે ગરમ અણુઓ, પાણીના ગરમ અણુઓ અથવા તો તપેલીના ગરમ અણુઓ તમારા હાથને સ્પર્શ્યા, એ સંદેશો તરત ક્યો પહોંચ્યો? મગજ સુધી। મગજે તરત જ સંદેશો ક્યો કર્યો? રિટર્ન કર્યો। અને આ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય। તમે અચાનક આમ ચાલતા ચાલતા જાઓ છો ને, આગળથી સાપ નીકળી છે તો તરત તમારા ડગલા પાછા આવી જાય છે। કેમ? કારણ કે આંખે જોયું અને એ સંદેશો તરત મગજને પહોંચ્યો, મગજે સંદેશો તરત તમારા પગને આપ્યો। આ ક્રિયા જેને આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ। તો આ પરાવર્તી ક્રિયા એ કામ કોણ કરે છે? આપણું મગજ। મેં બે ઉદાહરણ તમને આપ્યા, એક સાપનું અને એક ગરમ તપેલીનું। હવે કરોડરજ્જુ ચેતાઓની બનેલી છે। આ જે કરોડરજ્જુ છે આ શેની બનેલી છે? ચેતાઓ, બરાબર છે? અથવા તો આપણે એને કરોડસ્તંભ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? હવે બીજું, તે ચેતાઓની જટિલ રચનાઓ સાથે સંકળાયેલી છે, મગજમાં આવેલી છે અને શરીરના મુખ્ય સંકલનનું કાર્ય તે કરે છે। કારણ કે મગજની જેટલી રેખાઓ છે એ બધી જ કરોડરજ્જુના ભાગે જોડાયેલી છે। ક્યાં જોડાયેલી છે? આ મગજમાંથી અગ્ર મગજમાંથી જે ચેતા આવી, પશ્વ મગજમાંથી જે આવી, મધ્ય મગજમાંથી જે આવી, એ બધી આપણી જે આ કરોડરજ્જુ છે એની સાથે જોડાયેલી છે। અને કરોડરજ્જુ શરીરના અન્ય ભાગ સુધી સંદેશો આપે છે, મધ્યસ્થવર્તી ચેતાતંત્ર તરીકે કામ કરે। કયા કાર્ય તરીકે? મધ્યસ્થવર્તી, એક સંદેશો બીજાને પહોંચાડવો। આપણે નથી કહેતા તમે તમારા મિત્રને સંદેશો આપ્યો, મિત્રએ બીજાને આપ્યો, તો આ મધ્યસ્થવર્તી કહેવાય ને, બરાબર છે? હવે મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્રનું કામ કરે છે। મેં હાલ જ કીધું તમને, કયા ચેતાતંત્રનું કામ કરે? મધ્યસ્થ ચેતાતંત્રનું કામ કરે છે, જેને આપણે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? અને તે શરીરના બધા ભાગોને સૂચના મેળવવાનું, શરીરના બધા જ ભાગોની સૂચના કોણ મેળવે? મધ્યસ્થવર્તી મગજ, બરાબર છે? અને એ બીજા ભાગોને સૂચના આપવાનું પણ કાર્ય કરે અને મેળવવાનું પણ કાર્ય કરે છે। આ પેજ આપણું અહીંયા પૂરું થયું। હવે બાજુના પેરેગ્રાફ પર, મગજ સ્નાયુઓ સુધી સંદેશો મોકલે છે। મગજ છેક પગના તળિયે અંગૂઠાનો છેલ્લો જે સ્નાયુ છે ત્યાં સુધી મગજ સંદેશો મોકલે છે। ચેતાતંત્ર સ્નાયુને સંદેશ સંવેદના મોકલે છે। સંવેદના એટલે આપણને કોઈ ગણતરા થતી હોય, બસ એ સંવેદના કહેવાય। કોઈ પણ ગરમ વસ્તુ પર આપણો હાથ પડે ને આપણને જે સંવેદના અનુભવાય, એ સંવેદના ઠંડીની સંવેદના અનુભવાય, ગરમીની અનુભવાય વગેરે। હવે જેથી પરિવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપે છે। હવે જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ શું કામ કરશે? શરીરના અંગો એટલે હાથ પગનો સંપર્ક કોની સાથે કરાવશે? મગજ સાથે કરાવશે। શરીરના અંગો જે કંઈ કાર્ય કરે એ મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા એનું સંકલન કરવામાં આવે છે, બરાબર છે? આમ મગજ જે વિચારો મુજબ કાર્ય કરવા માટે પ્રેરાય, બરાબર છે? મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે તમે ગાડી લઈને જાઓ છો અને અચાનક કોઈ તમારી પાછળ આવીને હોર્ન મારે છે તો તરત તમારી નજર બાજુના કાચમાં ગઈ તો હોર્ન તમને અહીંયા સંભળાય છે અને એ સંદેશો મગજને પહોંચ્યો, બરાબર છે? મગજે તરત સંદેશો કોને આપ્યો? આંખને, કે ભાઈ તું કાચમાં જો, પાછળ કોઈને ઓવરટેક કરવો છે। તો આ મધ્યસ્થ મસ્તિષ્ક
શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થપાય છે. શેના કારણે? મધ્યસ્થ ચેતાતંત્રના કારણે. આંખ, હાથ બરોબર છે, દરેક સાથે સંપર્ક સ્થાપવાનું કાર્ય એ મધ્યસ્થ ચેતાતંત્ર કરે છે. દરેકમાં એક એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. ત્યારે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને છે. કઈ કઈ ચેતાઓ? મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ એને મદદ કરે છે. જે સંદેશો મળ્યો એ સંદેશાનું કેવી રીતે સ્ટોર કરવું એ માટે મગજ કરે છે, મદદ કરે છે. આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા માટે પ્રેરાય છે. તમારા મગજમાં જે વિચાર આવે એ વિચાર પર કાર્ય કરવા માટે મગજ ક્યારે પ્રેરાય? કે જ્યારે તમારા મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને ત્યારે. હવે જુદી જુદી સંવેદના અને પ્રતિચારોના સંકલન બરોબર છે ની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો જોડાયેલા છે. મગજ નાનું નથી, એની અંદર ઘણા બધા ભાગો આવેલા છે. એમાંના મુખ્ય ત્રણ ભાગ છે, અગ્રમગજ, મધ્યમગજ અને પશ્વમગજ, બરોબર છે. હવે અગ્રમગજનું કાર્ય હું તમને કહી દઉં છું કે મગજનો મુખ્ય વિચારવાળો ભાગ એટલે અગ્રમગજ. મગજનો મુખ્ય વિચારવાળો ભાગ એટલે અગ્રમગજ છે. અગ્રમગજના અંદર ચાર ભાગ પડે. એક અગ્રકપાલી ખંડ, બે મધ્ય કપાલી ખંડ, શંખક ખંડ, પશ્વ કપાલી ખંડ. આ બધી માહિતી તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી નથી, પણ હું તમને સમજવા માટે ખાલી કહું છું, બરાબર છે. હા, પરીક્ષા પૂછાઈ શકે છે, હું જરૂરી નથી પાઠ્યપુસ્તકમાં નથી એમને. હવે અગ્ર કપાલી ખંડ આ અને મધ્ય કપાલી ખંડ, શંખક ખંડ અને પશ્વ કપાલી ખંડ આમનું કાર્ય શું છે? શ્રવણ એટલે કે યાદ રાખવું, ઘ્રાણ એટલે કે જે સુગંધ, દ્રષ્ટિ એટલે જે જોયું, તે જે જોયું એ મગજ સુધી પહોંચાડવું, જે સૂંઘ્યું જેનો તમને સ્મેલ આવે છે, સ્મેલની કેવા પ્રકારની છે પારખવા માટેનું કામ, અને જોયેલી વસ્તુનું ચિત્ર મગજ સુધી રજૂઆત કરવાનું કાર્ય એ આપણું અગ્ર મગજ કામ કરે છે. હવે મધ્ય મગજ, તો મધ્ય મગજ અને પશ્વ મગજ આ બંને મગજોનું કાર્ય એકબીજાને મળતું આવે છે. એટલે મેં બંનેના કાર્યો અહીંયા સેમ લખેલા છે. મધ્ય મગજ અને પશ્વ મગજ જે અનૈચ્છિક ક્રિયાઓનું સંકલન કરે છે, અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ અને સંકલન કરવાનું કાર્ય એ મધ્ય મગજ અને પશ્વ મગજ કરે છે. હવે કયા કયા ક્રિયાઓ, કઈ કઈ ક્રિયાઓ એના ઉદાહરણ આપી આપે તો રુધિરનું દબાણ, લાળ રસનું સ્ત્રવવું, બરાબર છે, ઉલટી થવી, આ બધી જ ક્રિયાઓ એ મધ્ય મગજ અને પશ્વ મગજ સાથે જોડાયેલી છે. જેમ કે તમે કોઈ વસ્તુને કોઈ મીઠાઈની દુકાન પર હોય તો તમારા મોંમાંથી જે લાળ ઉત્પન્ન થાય છે એ કાર્ય મધ્ય મગજ અને પશ્વ મગજનું છે. જે પશ્વ મગજમાં આવેલી લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે, બરાબર છે. હવે પશ્વ મગજમાં આવેલ અનુમસ્તિષ્ક દ્વારા સંભવશે. જેમ કે સંતુલન રાખવું, બરાબર છે, તમે સાયકલ ચલાવો તો સાયકલને બેલેન્સ રાખવાનું કાર્ય એ આપણું પશ્વ મગજ કરે છે. હવે સાયકલ ચલાવવી, બરાબર, પેન્સિલ ઉપાડવી, કેટલા પ્રમાણમાં દબાવવી, કેટલા પ્રમાણમાં ઘર્ષણથી લખવું, બરાબર છે, એ બધું જ કાર્ય એ આપણું પશ્વ મગજ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક મોટો પ્રશ્ન ચલાવ્યો, બરાબર છે. તો આ જે મોટો પ્રશ્ન ચાલ્યો એ બરાબર છે. તો હવે આ પ્રશ્નનું ફરીથી તમને રિવિઝન કહી દઉં છું કે માનવ મગજ વિશે ટૂંકનો, તો એની અંદર માનવ મગજ વિશે તમારે આખી ટૂંકનોંધ લખવાની છે. હા, એનો પેટા પ્રશ્નો ઘણા બધા બની શકે છે જે તમારે હોમવર્કની અંદર લખવાનું છે. બોર્ડ ઉપર જગ્યા નથી એટલે હું હોમવર્ક લખતો નથી, મોઢે બોલું છું અને તમારે લખવા છે. પ્રશ્ન એક, માનવ મગજની આકૃતિ દોરો. પ્રશ્ન બે, માનવ મગજ વિશે ટૂંકનોંધ લખો. પ્રશ્ન નંબર ત્રણ, પરાવર્તી ક્રિયા ઓ કઈ કઈ છે. પ્રશ્ન નંબર ચાર, મધ્યસ્થ ચેતાતંત્રનો કોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર પાંચ, CNS નું પૂરું નામ લખો.
પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 6 બરોબર છે મગજમાંથી નીકળતી અથવા મગજને સહાયક ચેતાઓના નામ પ્રશ્ન નંબર 8 મગજના મુખ્ય ત્રણ ભાગો પ્રશ્ન નંબર 9 અગ્ર મગજના પેટા ભાગ પ્રશ્ન નંબર 10 મધ્ય મગજના પેટા પ્રકાર તો અનુમસ્તિષ્ક ચેતાઓ અને લંબમજ્જા બરોબર છે અને પશ્વ મગજના પેટા પ્રકાર જે ચોપડીમાંથી લખી લેજો બરાબર છે તો આ પ્રશ્નો 11 પ્રશ્નો મેં તમને એક જ પ્રશ્નની અંદર સમાવેલા છે જો આ એક પ્રશ્ન તૈયાર કરશો તો તમારા 11 પ્રશ્નો નાના તૈયાર થઈ જશે બરાબર છે હવે લેસન કરીને મારા મોબાઈલ નંબર 95108 10 583 નંબર ઉપર લેસન વોટ્સઅપ કરવાનું છે લખીને બરાબર છે અસ્તુ